નું ફ્લેવર્સ ઓફ ગુજરાત ધ વર્લ્ડ ઓફ રેસિપીઝ અને હું છું દીપાલી કેટલી પે આજના આપણા પાર્ટિસિપન્ટ ગ્રીષ્મા બેન એમને પતરવેલિયા ના ભાવે બોલો મારા જેવું જ ખાતું છે પણ એમને થયું કે યાર પતરવેલિયા ભાવતા નથી તો હવે આનો ઉપાય શું શું કરવું આમાં તો એમને આ પાનમાંથી છે ને કંઈક એવું ઇન્ટરેસ્ટિંગ શોધી કાઢ્યું કે હવે એ જ નહીં પણ એમના ફેમિલી મેમ્બર્સ છે એ પણ હોશે હોશે જે છે એ પાન પકોડા ખાવા લાગ્યા છે છેને નામ ઇન્ટરેસ્ટિંગ અને જેટલું નામ ઇન્ટરેસ્ટિંગ છે એટલી રેસિપી મજેદાર હશે અને એમની ગેરંટી છે કે જેને પતરવેલિયા નહીં ભાવતા હોય ને એ લોકો પણ આ રેસિપી છે ખાતા થઈ જશે તો આઈ એમ સુપર એક્સાઇટેડ તો ચલો ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં શરૂઆત કરી આજની આ રેસિપી પાન પકોડા તો ગ્રીષ્મા જે માણસ પતરવેલિયા ખાતું પણ નહોતું અને એ હવે પાન પકોડા ખાતું થઈ ગયું એટલે કે ઇન્ડાયરેક્ટલી હવે તમે પતરવેલિયા ખાતા થઈ ગયા છો તો એવો તો આ રેસિપીમાં કેવો ટ્વિસ્ટ લાવ્યા તમે ટ્વિસ્ટ એવો આવ્યો કે મને જે ભાવતું હતું એ મેં અંદર એડ કર્યું અને પતરવેલિયા પણ મને ભાવતા થઈ ગયા હું એવું માનું છું કે જે પણ પર્સનને કોઈ વાનગી ના ભાવતી હોય એમાં એ પોતાને ભાવતું ઇન્ગ્રીડિયન્ટ એડ કરીને કંઈક વેરિએશન લાવે તો એ ડેફિનેટલી એને ભાવતી થઈ જાય છે ઓકે તો આમાં એવું શું છે કે જે તમને ભાવતું તમે કમ્બાઈન કર્યું મને જનરલી જસ્ટ 1 યર થયા છે મારા મેરેજને મારા પિયરમાં સ્પાઈસી લસણવાળું વધારે ખવાતું હતું અને તળેલું ને એ રીતનું ખાય અહીંયા સિમ્પલ ચટાકેદાર ગરમા ગરમ તો સેમ વસ્તુ મેં એડ કરી છે સ્ટફિંગ રેડી કર્યું છે અને એને એડ કરીને પતરવેલિયાને કોટ કરીને એક વેરાયટી રેડી કરી છે શ્યોર વ્યુઅર્સને ભાવશે ઓકે તો ભાઈ તમે ખાતા થઈ ગયા છો જીવતું જાગતું એક્ઝામ્પલ છે તો ડેફિનેટલી બધાને ભાવશે જ બધા જો રેડી થઈ ગયા છે કે ક્યારે સ્ટાર્ટ કરે અને ક્યારે અમે પણ ઘરે આ વાનગી બનાવતા થઈ જઈએ શરૂઆત કરી દઈએ પાન પકોડા માટે શું કરે છે સૌથી પહેલાં સૌથી પહેલાં બટાકાને બાફીને એનો માવો રેડી કર્યો છે છૂંદી કાઢ્યા છે એની અંદર આપણે બધા 1/1 મસાલા એડ કરીશું અને સ્ટફિંગ તૈયાર કરવા હા અને સ્ટફિંગ રેડી કરીશું 1 ચમચી હળદર નાખી છે ચાનો મસાલો છે ચાનો મસાલો હા યુ શ્યોર યા તો એટલે આનો ટેસ્ટ કેવો લાગશે આમાં સમથિંગ ડિફરન્ટ તમે ટેસ્ટ કરશો એટલે ખ્યાલ આવશે બિલકુલ હવે તો ડેફિનેટલી વ્યુઅર્સ ટ્રાય કરવાના કેમ કે ચાનો મસાલો કે જે ચા સિવાય બીજે ક્યાંય ઉપયોગમાં નતા લેતા હવે પાન પકોડામાં એનો ઉપયોગ થશે આ મેં 3 ચમચી ખાંડ નાખી છે સોલ્ટ ટુ ટેસ્ટ ગરમ મસાલો એડ કરવાનો છે ગરમ મસાલા રૂટિનના મસાલા સાથે ચાનો મસાલો ખાંડ કેવી લાગે છે બધા ડેફિનેટલી ટ્રાય કરશે ત્યારબાદ હાફ પાર્ટ લીંબુનો છે એનો રસ લીધેલો છે કોથમીર છે સમારેલી આદુ અને મરચા છે લસણ તમે એડ કરી શકો છો પણ એઝ પર મારી ફેમિલીના ટેસ્ટ પ્રમાણે મેં લસણ એડ નથી કર્યું રાઈટ હમણાં તમે કીધું એટલે જે ભાવતું હતું એ મોઢા ઉપર તો આવી ગયું કે લસણ ટેસ્ટ તમે એડ કરી શકો પણ અત્યારના જે છે તમે આદુ અને મરચા બે જ વસ્તુ લીધી કારણ કે એ મારી 23 વર્ષ સુધીની ટેવ હતી આ મારી 1 વર્ષ સુધીની ટેવ છે અને 1 વર્ષની ને હવે વર્ષોના વર્ષો કન્ટિન્યુ રહેવાની છે આ ઝીણો સમારેલો ફુદીનો એડ કરવાનો છે મસાલા એડ થઈ ગયા છે એને મિક્સ કરીશું વેરી ઇઝી ટુ મેક એટલે અમુક જે રૂટિનના મસાલામાં 2-3 તમે એવા ટ્વિસ્ટ લાવ્યા છો ને કે જે તદ્દન નવી વસ્તુ છે બટાકા સિવાય બીજું શું આમાં આમાં તમે વેજીટેબલ લઈ શકો છો પણ વેજીટેબલ લેતી વખતે ધ્યાન એટલું રાખવાનું કે એનું બાઇન્ડિંગ પ્રોપર હોવું જોઈએ હાફ પ્રોપોર્શનમાં જો વેજીટેબલ લો ગાજર છે કોબી છે બધા વેજીટેબલ કોઈ બી વેજીટેબલ તમે ચાઇનીઝ ટચ પણ આપી શકો છો તો એ હાફ પ્રોપોર્શનમાં વેજીટેબલ અને એના હાફ પ્રોપોર્શનમાં તમે બટાકા લઈને બાઇન્ડિંગ રેડી કરી શકો છો થોડા પલાળેલા પૌવા નાખીને રેડી કરી શકો છો અચ્છા બટ બાઇન્ડિંગ પ્રોપર હોવું જોઈએ કે જેથી તળતી વખતે એ છૂટું ન પડી જાય બરાબર એટલે મેઇન આપણું જે ફોકસ છે બાઇન્ડિંગ પર બાઇન્ડિંગ પર અને સાથે વેજીટેબલ્સ ને તમે કીધું બટાકા પૌવા કંઈ પણ લઈ શકો હા દિવાલી બધા સૂકા મસાલા એડ થઈ ગયા છે હવે આપણે એમાં વટાણા એડ કરીશું એને બાફી લીધા છે કેટલા લઈએ છે નિયરલી હાફ બાઉલ જેટલા બીજું આમાં કશું એડ કરીએ છે હવે ના અત્યારે નહીં તો પ્રોપરલી એને મિક્સ કરીને રેડી કરી લો સ્ટફિંગ ત્યાં સુધી હું એક બ્રેક લઈ લઉં છું તો ફ્રેન્ડ્સ ગ્રીષ્મા બેન કે જે પતરવેલિયા નતા ખાતા અને હવે પાન પકોડા જુઓ એને એમના બધા ફેમિલી મેમ્બર્સ પણ ખાતા થઈ ગયા છે તો ડેફિનેટલી કંઈક તો સ્પેશિયલ છે જ ભાઈ જો આ તો થોડું મને થયું ગ્રીષ્મા બેનની હેલ્પ પણ કરી દઉં અને સાથે સાથે સ્ટફિંગ પણ તૈયાર થઈ જાય જોક્સ અપાર્ટ એમને ઓલરેડી તૈયાર જ રાખ્યું હતું પણ હવે જે આગળની પ્રોસેસ છે એ તમારે જણાવવાની છે હેલ્પ કરી દઈશ એમાં પણ હું તમારી તો મને કહો કે આ સ્ટફિંગ રેડી છે હવે આગળ આપણે શું કરીએ સ્ટફિંગ રેડી છે આપણું આપણે વઘાર રેડી કરીશું વઘાર કરવાનો છે એટલે સ્ટફિંગ માટે હા ઓકે
પાછી કઈક અલગ પ્રોસેસ આવી. બે ચમચી તેલ લઈએ છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં હિંગ નાખીશું. ઓકે. હાફ ટેબલ સ્પૂન, હાફ ટેબલ સ્પૂન હળદર અને નિયરલી 1 ટેબલ સ્પૂન મરચું, લાલ મરચું લેવાનું છે. ગેસ બંધ કરીને બગાર રેડી દીધો છે આપણે સ્ટફિંગમાં. પ્રોપરલી મિક્સ કરવાનું છે. ફાઇનલ સ્ટફિંગ રેડી છે. નાવ પકોડાની તૈયારી કરીશું. ઓકે. આ મેં પત્તરવેલના પાનાની નસો કાઢી દીધી છે. હા. અને એને પટ્ટી કાપી લીધી છે. બરાબર. નિયરલી 2-3 ઇંચની કાપી શકો છો તમે. તેમાં આ સ્ટફિંગ એડ કરવાનું છે આપણે. ઓકે. આવો રોલ જેવું જે છે સ્ટફિંગ અંદર મૂકવાનું અને પછી પટ્ટી જે છે એને આ રીતે લાસ્ટ છે એને આ સ્લરીથી આપણે કોટ કરી દઈશું. કઈ સ્લરી છે આ? બેસનની. આપણે જે રીતે બટાકાવડાનું બનાવીએ છે બેસન લીધું છે. તેમાં હિંગ, હળદર, મીઠું નાખીને જરૂર પૂરતું પાણી ઉમેરીને ખીરું રેડી કર્યું છે. તળવા માટે પણ આપણે આ જ ખીરાનો યુઝ કરીશું અને એ જ ખીરાથી આપણે આના છેડાને સીલ કરીએ છીએ. ઓકે. આ જ રીતે આપણે બધા રોલ રેડી કરીશું. ઓકે. સ્ટફિંગ નીકળી જવાનો કોઈ ડર આમાં? ના, આપણે બટાકા પ્રોપર લીધા છે. 3-4 નંગ મેં બટાકા લીધા છે તો એના લીધે સ્ટફિંગ નહીં નીકળી જાય. અને સેકન્ડ કે વ્યવસ્થિત ખીરું જો તમારી કન્સિસ્ટન્સી નોર્મલ હશે, ઓકે હશે, બહુ પતલી ના હોય તો કોઈ ચાન્સ નથી એનો નીકળવાનો. ઓકે. તો પછી એને ડીપ ફ્રાય કરી લેવાય છે. હા. તેના માટે તેલ ગરમ કરવા પણ મૂકી દઈએ સાઈડ બાય સાઈડ. ઓકે. તો તેલ પણ ગરમ થઈ જાય અને સાથે સાથે આ રીતે રોલ વાળીને બધા જ પીસીસ પણ રેડી કરીએ. વેરી યુનિક કન્સેપ્ટ સમોસા જે છે એ મેદાની પટ્ટી છે કે પછી અલગ અલગ રીતે ટ્રાય કરતા જાઓ છો. આમાં આપણે પત્તરવેલિયાનો ઉપયોગ કરીશું. પહેલાં કીધું તું એમ બેસનનું ખીરું રેડી કરેલું છે. પાણી, તેલ, પાણી, મીઠું, હિંગ અને હળદર નાખીને. રાઈટ. આપણે બટાકાવાળાનું જે ખીરું રેડી કરીએ છીએ એ કન્સિસ્ટન્સી આમાં રાખવાની છે. ઓકે. થોડું ક્રિસ્પીનેસ આવે એના માટે આપણે અંદર 2 ચમચી ચોખાનો લોટ એડ કરીએ છીએ. ધેન પ્રોપરલી મિક્સ કરીએ છીએ. 1/4 ટેબલ સ્પૂન ખારો એડ કરીએ છીએ. ઓકે. અને એની ઉપર 2 ચમચી તેલ નાખીએ છીએ. ગરમ તેલ. ગરમ તેલ. ફરીથી પ્રોપર મિક્સ કરીશું. ખીરું રેડી થઈ ગયું છે. કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. રાઈટ. આ રીતની જે આપણે ભજીયા માટે રેડી કરીએ સમોટ એવી છે. અને સાથે તેલ પણ ગરમ થઈ ગયું. હા. તો નાવ આઈ એમ સુપર એક્સાઇટેડ બીકોઝ જે રીતની રેસિપી છે તો એને ફાઇનલી આપણે રેડી કરી દઈએ છીએ. હવે તમારો વેટ ફાઇનલી ઓવર થશે. એક્ઝેક્ટલી. પ્રોપર ડીપ થાય એનું ધ્યાન રાખવાનું છે. ઓકે. બધા જ પીસ આ રીતે આપણે ફ્રાય કરવા મૂકીએ. તો ક્યાં સુધી એને ફ્રાય કરીએ છીએ આપણે? ગોલ્ડન બ્રાઉન થોડું થાય. અંદર આપણે પાનાનો રોલ કર્યો છે એ કાચા છે, થોડાક સીઝાય બીકોઝ બટાકા જે આપણે લીધા છે એ બાફેલા છે. હા. એ થોડું સીઝાય એટલે લઈ લઈએ. ઓકે. દીપાલી હવે આ રેડી છે. ઓકે. પ્લેટ લઈ લો, એમાં જ કાઢી લઈએ. હા. સુપર. આમ તો ખ્યાલ ના આવે જ્યારે ખાઈએ ત્યારે પત્તરવેલિયાનો એક ખૂબ સરસ નવું વર્ઝન અને એમાં પણ સ્ટફિંગ મનપસંદનું તમે કરી જ શકો છો. સો આઈ થિંક બેસ્ટ રેસિપી બની જાય. આવી જ રીતે બધા આપણે તળી લઈએ. દીપાલી આપણા પકોડા રેડી છે, પાન પકોડા. હવે એને આપણે સર્વ કરીશું. ઓકે. સરસ. આપણે એને અંદરથી પણ થોડા ચડવા દીધા અને આ રીતે થોડો લાઇટ બ્રાઉન ટોન આવે ત્યાં સુધી તળીને તૈયાર કર્યા છે.
આ રીતે કેચઅપ સાથે અને સર્વ કરીએ છીએ. ફાઇનલી પાન પકોડા ગરમા ગરમ રેડી છે વિથ કેચઅપ. થેન્ક યુ સો મચ ખૂબ જ સરસ રેસીપી શીખવાડવા માટે. વેલકમ દીપાલી. ગરમા ગરમ પાન પકોડા મારા માટે તો રેડી છે. તમારા ઘરે ક્યારે બનાવો છો? આઈ થિંક ડિસાઈડ થઈ જ ગયું હશે જ્યારે પણ ચાલતી હતી રેસીપી, કેમ કે આઈ એમ શ્યોર કે પકોડામાં કંઈકનું કંઈક ડિફરન્ટ વેરિએશન આપણે શોધતા જોઈએ છે. તો એકદમ બેસ્ટ ઓપ્શન છે, યુનિક છે, ઘરે ટ્રાય કરો. તેના માટે જોઈ લો ક્વિક રીકેપ. પાન પકોડા બનાવવા માટે જોઈશે સ્ટફિંગ. બનાવવા માટે જોઈશે બટાકાનો માવો અડધો મોટો બાઉલ, હળદર એક નાની ચમચી, ચાનો મસાલો અડધી નાની ચમચી, ખાંડ ત્રણ નાની ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ગરમ મસાલો એક નાની ચમચી, લીંબુનો રસ એક નાની ચમચી, સમારેલી કોથમીર બે નાની ચમચી, આદુ મરચાંની પેસ્ટ બે નાની ચમચી, સમારેલો ફુદીનો બે નાની ચમચી, બાફેલા વટાણા અડધો નાનો બાઉલ. વઘાર માટે જોઈશે તેલ બે ચમચી, હિંગ અડધી નાની ચમચી, હળદર અડધી ચમચી, લાલ મરચું પાવડર એક ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે કટ કરેલા પત્તરવેલના પાન જરૂર મુજબ, ચણાના લોટનું ખીરું એક બાઉલ, ચોખાનો લોટ બે ચમચી, સોડા પાંચ ચમચી. પાન પકોડા બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં બટાકાનો માવો, હળદર, ચાનો મસાલો, ખાંડ, મીઠું, ગરમ મસાલો, લીંબુનો રસ, સમારેલી કોથમીર, આદુ મરચાંની પેસ્ટ અને સમારેલો ફુદીનો ઉમેરી મિક્સ કરી લો. પછી બાફેલા વટાણા ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ કઢાઈમાં તેલ ગરમ કરી લો. પછી હિંગ, હળદર અને લાલ મરચું ઉમેરો. હવે વઘારને સ્ટફિંગમાં ઉમેરી મિક્સ કરો. હવે લાંબા કટ કરેલા પત્તરવેલના પાનમાં સ્ટફિંગ લઈ રોલ વાળી લો અને બેસનના ખીરાથી સીલ કરી લો અને પ્લેટમાં લઈ લો. હવે ચણાના લોટના ખીરામાં ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી લો. પછી સોડા અને ગરમ તેલ ઉમેરી મિક્સ કરો. પછી તૈયાર કરેલા રોલને ખીરામાં ડીપ કરી તેલમાં ડીપ ફ્રાય કરીને પ્લેટમાં લઈ લો અને સર્વ કરો. તો તૈયાર છે પાન પકોડા. ફ્રેન્ડ્સ, ગરમીની સીઝન છે ને ઓલમોસ્ટ પતવા આવી છે અને ક્યાંક તો વરસાદના જે છે એ થોડા થોડા છાંટના પણ થઈ ગયા છે. એટલે કે ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ એ છે કે ગરમીની સીઝનને ઓકે ટાટા બાય બાય કહેવાનો સમય થઈ ગયો છે, પણ એની સાથે આપણો ફેવરેટ ફ્રૂટને પણ ઓકે ટાટા બાય બાય કહેવાનો સમય થઈ ગયો છે. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ મેંગો. પણ જો મેંગોને આપણે એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી શીખીને પછી બાય બાય કહીએ તો કેવું રહે? મસ્ત ને? તો બસ મેંગો લવર્સ ખુશ ખુશ થઈ જાઓ, કેમ કે અમદાવાદના વાણી શાહ લઈને આવ્યા છે મેંગોમાંથી ઇન્ટરેસ્ટિંગ રેસીપી મેંગો પૂરી. વાણી, અત્યારના એક કોરિયોગ્રાફર જે છે એ આપણને એક રેસીપી શીખવાડવાના છે. સ્ટ્રેન્જ કોમ્બિનેશન. હા, એટલે કોરિયોગ્રાફીમાંથી સમય મળી રહે છે કુકિંગ માટે? મળી રહે છે. તો આ કેવી રીતના ઇન્ટરેસ્ટ તમને આવ્યો ને બધું મેનેજ કેવી રીતે કરો? ક્યારેક કોરિયોગ્રાફી માટે જવું પડે, પછી ક્યારેક એવું થાય કે ચલો કુકિંગમાં ટ્રાય કરું? એકચ્યુઅલી કુકિંગ માટે મારી પાસે ટાઈમ સેટરડે સન્ડેનો હોય છે, સો મેનેજ થઈ જાય છે. ઓલ રાઈટ, પછી હું તો રેડી છું ને એક્સાઇટેડ પણ છું કે કોરિયોગ્રાફર પાસેથી કેવી રીતના રેસીપી છે આપણે શીખીએ છે. ઓલ રાઈટ, તો પછી મેંગો પુડિંગ જે તમે બનાવવાના છો, રેડી છો તેના માટે? હા, રેડી છું. તો તમારી એક સ્ટાઇલમાં આપણે શરૂઆત કરીએ. થઈ જાય મેંગો પુડિંગ. વાવ, સુપર. તો પછી આજે તો મજા આવવાની છે. લેટ્સ સ્ટાર્ટ. 4 ટેબલસ્પૂન પાણી લીધું, એમાં આપણે 1.5 ટેબલસ્પૂન જીલેટીન એડ કરીશું. ઓકે, એને પ્રોપર મિક્સ કરી દઈશું. હવે એને થોડી વાર પ્રોપર ઓગળવા દઈશું, ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. બિલકુલ, શું કરીએ છીએ? એક બીકરમાં આપણે ક્રીમ લઈએ છીએ, 200 ml ફ્રેશ ક્રીમ લઈએ. ફ્રેશ ક્રીમ લઈએ છીએ. હા, એક પ્લેટ લઈશું. હા, એમાં આજુબાજુ આઈસ મૂકી દઈશું. આઈસ મૂકવા એટલા માટે બીકોઝ ક્રીમ એની કન્સિસ્ટન્સી એની એઝ ઇટ ઇઝ રહે. ઓકે, આમાં હવે આપણે 4 ટેબલસ્પૂન દળેલી ખાંડ એડ કરીશું. એમાં ઓરેન્જ એસેન્સ એડ કરીશું 1/2 ટીસ્પૂન. એને બીટરથી બીટ કરીશું. આ પ્રોપર બીટ થઈ ગયું છે. હવે એમાં આપણે 1/2 ટીસ્પૂન લીંબુનો રસ એડ કરીશું. અચ્છા, હવે એમાં કેરીનો પલ્પ એક બાઉલ જેટલો એડ કરીશું. ઓલ રાઈટ, આ બધાને પ્રોપર મિક્સ કરી દઈશું. આ પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે એમાં તૂટી ફ્રૂટી એડ કરીએ. ડ્રાય ફ્રૂટ એડ કરીશું. કયા કયા લઈએ છે? કાજુ એન્ડ બદામ.
એમ પ્રોપર મિક્સ કરી દઈશું. હવે આ જીલેટીન પ્રોપર થઈ ગયું છે, હવે એને થોડું ગરમ કરીશું. ઓકે, સેટ થયેલું છે જીલેટીન છે પાણીમાં પ્રોપર, એને થોડું કુકરવા દઈશું. હા, અચ્છા, જીલેટીન નાખવું જરૂરી છે આમાં, કમ્પલસરી છે? હા, પ્રોપર, બીકોઝ ઓફ ફ્રીઝમાં સેટ કરવા મૂકીશું, પ્રોપર સેટ થઈ જાય ને. ઓકે, આ ગરમ થઈ ગયું છે, થોડી વાર આપણે એને ઠંડુ કરીશું. ઓકે, જીલેટીન ઠંડુ થઈ ગયું છે, હવે આપણે એને એડ કરી દઈશું. ઓકે, એને પ્રોપર મિક્સ કરી લઈએ. પ્રોપર મિક્સ થઈ ગયું છે, હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. ઓકે, રાઈટ, ઓરેન્જ એસેન્સના લીધે કલર સરસ આવ્યો છે. અને આઈ એમ શ્યોર કે જે આપણે પુડિંગ બનાવીશું એમાં ફક્ત મેંગોનો નહીં પણ ટેંગી ટેસ્ટ, થોડો ખાટો મીઠો ટેસ્ટ બંને કમ્બાઈન હશે. હવે આપણે એના પર ગાર્નિશ કરીશું કાજુની કતરણથી, સેન્ટરમાં તૂટી ફૂટી, સાઈડમાં મેંગોની સ્લાઈસ મૂકીએ છીએ. આ રેડી થઈ ગયું છે, 1-2 કલાક આપણે ફ્રીઝમાં એને સેટ કરવા મૂકીશું. ઓકે, દીપાલી રેડી છે ચિલ્ડ મેંગો પુડિંગ. રાઈટ, એકદમ ચિલ્ડ કરીને આપણે તૈયાર કર્યું છે અને સ્પેશિયલી જેનો ટેસ્ટ છે વધારે સારો લાગશે. થેન્ક યુ સો મચ ફોર ધ યમીએસ્ટ રેસિપી. પુડિંગ છે યુઝ્યુઅલી આટલા ક્વિક તો મેં બનતા નથી જોયા, ખૂબ જ ક્વિક પ્રોસેસ છે અને અટ્રેક્ટિવ એટલું છે, અને સાથે મેંગો અને ઓરેન્જ એનું કોમ્બિનેશન કેવું લાગે એ ટ્રાય કરવા માટે તો તમારે આ રેસિપી બનાવવી જ પડે. તો તેના માટે જોઈ લો તેનો ક્વિક રિકેપ. મેંગો પુડિંગ બનાવવા માટે જોઈશે પાણી 4 ચમચી, જીલેટીન 1/2 ચમચી, ફ્રેશ ક્રીમ 200 ml, દળેલી ખાંડ 4 ચમચી, ઓરેન્જ એસેન્સ 1/2 નાની ચમચી, લીંબુનો રસ 1/2 નાની ચમચી, કેરીનો પલ્પ 1 બાઉલ, તૂટી ફૂટી 1 ચમચી, ડ્રાયફ્રૂટ 1 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે તૂટી ફૂટી મેંગો સ્લાઈસ અને કાજુની કતરણ. મેંગો પુડિંગ બનાવવાની રીત, 1 બાઉલમાં પાણી અને જીલેટીન ઉમેરી મિક્સ કરો. હવે 1 વેસલમાં ફ્રેશ ક્રીમ, દળેલી ખાંડ, ઓરેન્જ એસેન્સ ઉમેરી બીટ કરી લો. પછી લીંબુનો રસ અને કેરીનો પલ્પ ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તૂટી ફૂટી અને ડ્રાયફ્રૂટ ઉમેરી મિક્સ કરો. હવે જીલેટીનને થોડું ઉકાળી લો, પછી ઠંડુ થાય એટલે મિશ્રણમાં ઉમેરી મિક્સ કરો. પછી સર્વિંગ બાઉલમાં લઈ કાજુની કતરણ, તૂટી ફૂટી અને મેંગો સ્લાઈસથી ગાર્નિશિંગ કરો. હવે આશરે 1-2 કલાક માટે ફ્રીજમાં મૂકી સેટ કરી લો. સેટ થયા બાદ સર્વ કરો. તો તૈયાર છે મેંગો પુડિંગ. તો ભાઈ, હમારા આપકા સબકા ફેવરેટ પાન પકોડા. ભાઈ, શાહ પરિવારને જો તો ખરા પાન પકોડા સાંભળતા સ્માઈલ આવી જાય છે, અને એવું જ કંઈક આપણી સાથે પણ થયું છે. એટલે તમારી ખૂબ જ સરસ રેસિપી માટે કલર્સ ગુજરાતી અને ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી સર્ટિફિકેટ હું તમારા મમ્મીને કહીશ કે તમને આપી દઉં સર્ટિફિકેટ. કામિનીબેન, થેન્ક યુ. અને ગિફ્ટ માટે કહીશ તમારા હસબન્ડને. તો કેવલભાઈ, તમે ગિફ્ટ આપી દો. અરે વાહ, સો સ્વીટ. વાણી, તમે તમારી આમ તો વાણીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરીને પણ ક્વિક અને ખૂબ સરસ રેસિપી અમને શીખવાડી, તેના માટે કલર્સ ગુજરાતી અને ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી સર્ટિફિકેટ તમારા મમ્મીને કહીશ તમને આપે. અરે વાહ, અને તમારા ડેડી પણ અહીંયા છે, તો આવી જાઓ, આપ ગિફ્ટ આપી દો. અરે વાહ ફ્રેન્ડ્સ, ચણાના લોટનો ઉપયોગ આપણે આજે કઈ વાનગીમાં કર્યો યાદ કરો? કરો, યસ, એક્ઝેક્ટલી, પાન પકોડામાં આજે આપણે એનો ઉપયોગ કર્યો હતો. અને જ્યારે પણ આપણે ચણાના લોટનો જ્યારે દૂધમાં મિક્સ કરીને ઉપયોગ કરીએ ને તો સ્કિનના ઘણા બધા પ્રોબ્લેમ્સ દૂર થાય છે, ટ્રસ્ટ મી. સાચે કયા કયા અને કેવી રીતે જાણવું છે, આવો સાથે મળીને જોઈએ. ચામડી સૂકી થઈ ગઈ હોય, ખંજવાળ આવતી હોય અથવા એલર્જીના કારણે ડાઘ પડી ગયા હોય તો ચણાના લોટમાં દૂધ ભેળવી ચામડી પર હળવા હાથે માલિશ કરો. થોડી વાર પછી પાણી વડે ધોઈ નાખો. આનાથી ખૂબ જ આરામ મળશે અને હા, ચામડી પણ સુવાળી થશે. તો ભાઈ, સમર ટાઈમ એટલે વેકેશન ટાઈમ, બોલે તો અપુન કાટાય. મને એટલે જ અમે લોકો બધા જે ફૂલ મસ્તી ને તોફાનના મૂડમાં છીએ. પણ એની પહેલા હજી મને યાદ છે તમને શીખવાડવાની છે ક્વિક, ફાસ્ટ અને વાઇલ્ડ કાર્ડ રેસિપી ઇન અવર ફેવરિટ સેગમેન્ટ.
ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં ભાગ લેવા માટે FOG સ્પેસ તમારું નામ અથવા તમારા ગ્રુપનું નામ અને શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 પર. ક્યા વાત હે, ફૂલ ઓન લીંબુ મારકી અને પછી મસાલો. ભાઈ આજે રેસિપી છે ને એનો તો વિષય જ એવો છે કે તમને રેસિપીઝ કોઈ ભાવતી હોય ન ભાવતી હોય, પણ હા, જો તમારામાં ટેલેન્ટ હોય અને તમને જે છે કુકિંગનો શોખ હોય ને, યુ કેન ડુ એનીથિંગ. અહીં જોઈ લો ને, ગ્રીષ્માબેનને પાત્ર એમને ભાવતા નહોતા અને પત્રવેલ એના પાનમાંથી જ એક એવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી બનાવી કે હવે ફક્ત એ જ નહીં પણ એમનું આખું ફેમિલી એનું જે છે એ એકદમ પાન પકોડાનું લવર થઈ ગયું છે. મારું જે ફેવરિટ રેસિપી છે એ ચણા જોડ ગયો એ આવી ગયા છે મારી પાસે. અત્યારે મને આ એન્જોય કરવા દો, હું તમને મળીશ વધારે રેસિપી નવા સિટી નવા પાર્ટિસિપન્ટ સાથે પણ નેક્સ્ટ એપિસોડમાં. ટિલ ધેન સ્ટે ફૂડી, ગુડ બાય એન્ડ સ્ટે હેલ્ધી.